नमस्कार दर्शक मित्रों, तीर समाचार में आपनो स्वागत छे। महत्वना एक समाचार मळी रह्या छे अने चेतवणी रूप पण कही शकाय। चेतवणी रूप एटला माटे के छोटाउदेपुर जिल्लामां फरीथी कोरोनाए पोतानी एंट्री करी लीधी छे। जी हाँ, छोटाउदेपुरना तेजगढ़ पासेना हरदासपुर गामनी बे महिलाओं कोरोना संक्रमित होवानुं सामे आव्युं छे। छोटाउदेपुर जिला मुख्य आरोग्य अधिकारी डॉक्टर महेश चौधरी द्वारा प्राप्त माहिती अनुसार छोटाउदेपुर जिला में छेल्ला 50 दिवस थी एटले के 2 जुलाई बाद एक पण नवो कोरोना पॉजिटिव केस नोंधायो न हतो, परंतु आजे वधु बे कोरोना पॉजिटिव केस होवानुं सामे आव्युं छे। तेजगढ़ पासे आवेल हरदासपुर गामनी बे महिलाओं कोरोना पॉजिटिव होवानुं सामे आव्युं छे। आ बंने महिलाओं ने તાવ આવતા તેમણે તેજગઢના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર પોતાનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો અને ટેસ્ટનો રિપોર્ટ આવતા બંને મહિલાઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે, જેમાં એક 28 વર્ષની મહિલા છે જે હરદાસપુરના મંદિર ફળિયા વિસ્તારમાં રહે છે અને તે હોમગાર્ડ જવાન છે। છોટાઉદેપુરના પેટ્રોલ પંપ 4 રસ્તા પાસે તે ફરજ બજાવે છે અને ડેલી તેજગઢથી છોટાઉદેપુર પોતાની ફરજ માટે તે અપડાઉન કરે છે। ખાનગી લક્ઝરી બસમાં તે મુસાફરી કરીને આવે છે। તો બીજી એક મહિલા રેલ ફળિયાની છે, 45 વર્ષની છે, જે કોરોના સંક્રમિત બની છે। મહત્વની વાત એ છે કે જે મહિલા હોમગાર્ડ જવાન છે તેણે વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે। તેના પરિવારમાં કુલ 6 લોકો છે, પરંતુ 6 પૈકી તેણે એકલીએ જ વેક્સિનેશન કરાવ્યું છે। પરિવારના અન્ય સભ્યોએ હજુ સુધી વેક્સિનેશન કરાવ્યું નથી। જ્યારે બીજી જે મહિલા છે તેના પરિવારમાં કુલ 4 લોકો છે, તમામે વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવ્યો છે, પરંતુ હજુ બીજો ડોઝ મુકાવવાનો બાકી છે। ત્યારે આ બંને મહિલાઓ વેક્સિનેટ હોવા છતાં કોરોના સંક્રમિત બની છે। છોટાઉદેપુર જિલ્લામાં 50 દિવસ બાદ ફરીથી કોરોનાના નવા કેસો નોંધાતા જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ સચેત બન્યું છે। જિલ્લાવાસીઓને અપીલ છે, તમે પણ સચેત બનો, સાવચેત રહો, કારણ કે જે ત્રીજી વેવની જે સંભાવના છે, ત્રીજી લહેરની જે સંભાવના છે, તેને લઈને આપણે જ આપણી સુરક્ષા કરવાની છે। આપણે સચેત રહીશું તો સુરક્ષિત રહીશું, અને એટલા માટે જ વારંવાર કહેવામાં આવે છે કે કોવિડ-19ની ગાઈડલાઇનનું પાલન કરો, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં આપણે શું ગુમાવ્યું છે, અને તેને લઈને હવે ત્રીજી લહેરનો સામનો આપણે ન કરવો પડે તેનું આપણે જ ધ્યાન રાખવાનું છે। પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં ફરી એકવાર કોરોનાએ એન્ટ્રી કરતા ફરીથી એકવાર ભયનો માહોલ પેદા થાય તેમાં બે મત નથી। આરોગ્ય વિભાગ તરફથી આ બંને મહિલાઓના પરિવારજનોના આરટીપીસીઆર ટેસ્ટ આજે લઈ લેવામાં આવ્યા છે, અને તેમની સાથે કોન્ટેક્ટમાં આવેલા તમામ લોકોના પણ આરટીપીસીઆર ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે આ બંને મહિલાઓના 17મી તારીખે જ્યારે આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા ત્યારે સાથે રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ તે નેગેટિવ આવ્યા હતા અને આરટીપીસીઆર ટેસ્ટ તેમના પોઝિટિવ આવ્યા છે, અને એટલા માટે જ આરોગ્ય વિભાગ તરફથી શંકાસ્પદ અને તાવના જે દર્દીઓ છે તેમના બંને ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે। રેપિડ કિટ દ્વારા પણ તેમના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, અને સાથે આરટીપીસીઆરનો નમૂનો પણ લેવામાં આવે છે, જેથી કરીને જે કંઈ છે સ્પષ્ટ થાય, પોઝિટિવ છે કે નેગેટિવ છે તે સ્પષ્ટ રીતે જાણી શકાય। અને જો તમે પણ સહેજ પણ શંકા લાગે તો આરટીપીસીઆર ટેસ્ટ કરાવો। જિલ્લામાં કોરોનાના ટેસ્ટ કરવાની જે પ્રક્રિયા છે જારી છે, આરોગ્ય વિભાગ તરફથી પ્રતિદિન મોટી સંખ્યામાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે। જિલ્લામાં આજે કુલ 504 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે। ફરી એકવાર જિલ્લાવાસીઓને અપીલ છે, કોવિડ-19ની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરો। જો તમે હજુ સુધી તીર સમાચારને સબસ્ક્રાઇબ નથી કર્યું તો અત્યારે જ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર, અને હા, બેલ આઇકોન જરૂર દબાવજો।